ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર 3 માં આજે છઠ્ઠો લેક્ચર છે. આજનો લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? હું એવું શું કામ કહું છું કે આજનો લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? આગળ આપણે એક વખત વાત થયેલી છે કે આપણે કોષ્ટક જો યાદ કરી લઈએ ને, 20 તત્વો વાળું, 20 પરમાણુ વાળું, તો આપણે ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં લગભગ 50-60% વસ્તુ જે એવી છે જે આપણે વાંચવાની જરૂરત જ ન પડે જો માત્ર એક કોષ્ટક યાદ કરી લઈએ તો. એ કોષ્ટક શું કામ ઉપયોગી છે? સંયોજકતા માટે. સંયોજકતા શું છે એ વસ્તુ આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા, બરાબર? પરમાણુની કઈક કેપેસિટી હોય, ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઇલેક્ટ્રોન મેળવવાની, સ્થાયી કક્ષા પ્રાપ્ત કરવાની. સ્થાયી કક્ષા શું છે એ આજે ભણશું. તો એના આધારે જે છે એ અણુસૂત્ર જે છે, જુદા જુદા સૂત્ર જે છે બનતા હોય છે, બરાબર? આ સૌથી મહત્વની વસ્તુ છે અને એના માટે સૌથી મૂળનો ભાગ છે પરમાણુની સંયોજકતા. તો આ સંયોજકતા શું છે, કેવી રીતે બને છે, એના આધારે સૂત્ર કઈ રીતે બને, એ આજે આપણે આ લેક્ચરની અંદર જોવાનું છે. એટલા માટે હું આને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ગણું છું. આખા ચેપ્ટર નું સૌથી મહત્વનું જો કોઈ લેક્ચર હોય ને તે આ છે, બરાબર? કારણ કે આની આ જ વસ્તુ તમને આગળ દરેક જગ્યાએ કામ આવવાની છે કે સૂત્ર એક બને કઈ રીતે, એકબીજા સાથે સંયોજાતા કઈ રીતે હોય, આરે તળે ગમે એની સાથે તો ન સંયોજે, આવું શું કામ બને છે, કયા એવા નિયમો છે કે જેને આધારે આ સૂત્ર બનતા હોય, શું કામ અમુક સંયોજન જે છે એ બનતા હોય તો એમાં અમુક તત્વ જ ભાગ લેતા હોય, બીજા તત્વ કેમ એની જગ્યાએ ભાગ ન લઈ શકે, સંયોજકતા શું છે, કક્ષા શું છે, ઇલેક્ટ્રોન કઈ રીતે એમાં રહેલા હોય, આ બધી વસ્તુ જે છે એ આજે આપણે આ લેક્ચરની અંદર ભણવાના છીએ, બરાબર? તો શરૂ કરીએ. પહેલો ટોપિક આપેલો છે, રાસાયણિક સૂત્ર લખતી વખતે તમારે નીચે દર્શાવેલ નિયમોનું પાલન કરવું જોઈએ. પહેલા તો આપણને આની વિશે 3 નિયમો આપેલા છે કે રાસાયણિક સૂત્ર બને કઈ રીતે, એમાં લખતી વખતે તમારે કયા નિયમો જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. તો જો આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ. જો સમતોલિત હોવા જોઈએ, સમતોલિત હોવા જોઈએ એટલે શું કે જેમાં જેટલો પ્લસ હોય ને એટલો જ માઇનસ હોવો જોઈએ. આ પ્લસ ને માઇનસ શું ઇન્ડિકેટ કરે છે? વીજભાર ઇન્ડિકેટ કરે છે, બરાબર છે? આપણે એ વસ્તુ ગયા લેક્ચરની અંદર જોઈ ગયા કે જો કોઈ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો એ પ્લસમાં આવે અને જો કોઈ પરમાણુ જે છે ઇલેક્ટ્રોન મેળવતો હોય તો એ માઇનસમાં આવે, બરાબર? તો આ પ્લસ અને માઇનસ ની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ? સમતોલિત હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા લખ્યું છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તમે આને છૂટા પાડો ને તો Na પ્લસ હોય અને OH હાઇડ્રોક્સાઇડ આયન હોય શું હોય? માઇનસ હોય. તો પ્લસ અને માઇનસ વીજભારની દ્રષ્ટિએ સમતોલિત થઈ ગયા, બરાબર? એટલે ત્યાં આખું સંયોજન બને છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે પહેલો નિયમ એમ કે છે કે આયનની સંયોજકતા જે છે અથવા તેનો વીજભાર જે છે એ કેવા હોવા જોઈએ? સમતોલિત હોવા જોઈએ, બરાબર? આગળ જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે, ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ. હવે જો તમે કેલ્શિયમ ઓક્સાઇડ એમ આ વસ્તુને રીડ કરો, તમે એનું જાણો છો સૂત્ર CaO થાય, પ્રથમ શું લખાય? તો કે ધાતુ, બરાબર? એટલે કે કેલ્શિયમ. અને બીજા ભાગમાં શું આવે? અધાતુ, એટલે કે ઓક્સિજન, જેમાં કેલ્શિયમ ધાતુ છે અને ઓક્સિજન જે છે એ શું છે? અધાતુ છે. ક્લિયર એટલી વસ્તુ દરેકને? આગળ જોઈએ. પછી છે સોડિયમ ક્લોરાઇડ, NaCl, બરાબર? NaCl માં તો કે સોડિયમ છે ધાતુ છે, ક્લોરિન છે અધાતુ છે, એટલે સોડિયમ ક્લોરાઇડ. પછી આવે આયન સલ્ફાઇડ, આયન એટલે Fe, સલ્ફર અધાતુમાં આવે, બરાબર? આયન સલ્ફાઇડ. પછી કોપર ઓક્સાઇડ, એટલે કે Cu ધાતુમાં આવે કોપર, ઓક્સિજન જે છે એનો ઓક્સાઇડ બને, બરાબર છે? એક સાથે સંયોજન બન્યું આપણે એટલે ઓક્સિજનનું થઈ ગયું ઓક્સાઇડ. કોપર જે છે એ ધાતુમાં આવે છે, ઓક્સિજનનો ઓક્સાઇડ જે છે કેવો આવે? અધાતુમાં આવે, બરાબર? તો અહીં આપણે જાણીએ છીએ કે ઓક્સિજન, ક્લોરિન અને સલ્ફર જે છે એ અધાતુઓ છે, એટલે એને જમણી બાજુ એની પછી લખ્યા છે,
પહેલા નથી લખ્યા અને તેઓની જમણી તરફ લખાઈ છે જ્યારે કેલ્શિયમ સોડિયમ આયર્ન કોપર આ ધાતુઓ છે એથી એને પહેલા એટલે કે ડાબી બાજુ લખવામાં આવે છે તો બહુ સિમ્પલ રૂલ છે સમજી શકાય એવો પહેલો ને બીજો બંને બરાબર પ્લસ અને માઇનસ પહેલો એમ કહે છે કે વીજભારની દ્રષ્ટિએ સંતુલિત હોવા જોઈએ જ્યારે બીજો ભાગ એવું કહેવામાં આવે છે કે ધાતુ હોય તો એને પહેલા ડાબી તરફ અને અધાતુ હોય તો એને પછી જમણી તરફ એવી રીતે લખાય તો આ બે નિયમો થઈ ગયા ત્રીજો નિયમ જોઈએ બહુપરમાણ્વીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે આ વસ્તુને ફરીવાર શાંતિથી સમજીએ પહેલી વારમાં મેં વાંચ્યું તમને નહીં સમજાણું હોય મને ખ્યાલ આવે છે બરાબર શું કહે છે બહુપરમાણ્વીય આયનો દ્વારા પહેલા આટલું સમજીએ બહુપરમાણ્વીય આયનો એટલે આપણે કોષ્ટકમાં જોયું હતું કે જે એક કરતા વધારે પરમાણુઓ સંયોજાઈને એક આખો આયન જે બનાવે છે એને શું કહેવાય બહુપરમાણ્વીય આયનો બહુપરમાણ્વીય આયનો દ્વારા બનતા સંયોજનમાં જે આખું સંયોજન બનાવે છે એમાં આયન કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે આયનને શેમાં દર્શાવવાનો કૌંસમાં અને કૌંસની બહાર જે છે એ શું દર્શાવવાનું એનું ગુણોત્તર દર્શાવે એટલે કે એની સંખ્યા દર્શાવે દાખલા તરીકે હું એનો એક્ઝામ્પલ લઉં અહીંયા એનું એક્ઝામ્પલ નથી આપ્યું દાખલા તરીકે હું લઉં CaOH twice શું નામ થશે આનું આનું નામ થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર તો જે હાઇડ્રોક્સાઇડ આયન છે તમે ટેબલમાં જોઈ લેશો OH જે આખો આયન લીધો ને એને હાઇડ્રોક્સાઇડ આયન કહેવાય તો અહીંયા હાઇડ્રોક્સાઇડ આયનો કેટલા છે તો કે બે છે બરાબર એટલે એને આખો કૌંસની બહાર એનો ગુણોત્તર લખ્યો બે લખ્યા અને કેલ્શિયમ કેટલા છે એક પણ એક હોય તો આપણે કઈ લખવાની જરૂર રહેતી નથી એટલે એક આપણે લખતા નથી માત્ર શું લખીએ છીએ CA એટલે કેલ્શિયમ એક અને હાઇડ્રોક્સાઇડ આયન જે છે કૌંસમાં લખ્યો ને કૌંસની બહાર કેટલા છે તો કે બે છે એટલે બગડો લખી નાખ્યો એટલે એને ગુણોત્તર સ્વરૂપ એવી રીતે દર્શાવી શકાય તો હવે આપણે આ લાઈન જે છે આખી સમજી શકીએ વ્યવસ્થિત કે બહુપરમાણ્વીય આયનો દ્વારા જે આપણને અહીંયા દર્શાવવામાં આવ્યું છે બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે આયનને કૌંસમાં લખ્યો ને કૌંસની બહાર એનો ગુણોત્તર દર્શાવે ક્લિયર એટલું વધારે ઓકે જો બહુપરમાણ્વીય આયનની સંખ્યા એક જ હોય તો કૌંસ દર્શાવવો કઈ જરૂરી નથી દાખલા તરીકે અહીંયા હાઇડ્રોક્સાઇડ આયન છે એક જ છે અહીંયા હાઇડ્રોક્સાઇડ આયન કેટલા હતા બે હતા એ કમ્પલસરી આપણે કૌંસ દર્શાવવો પડ્યો જ્યારે અહીંયાની વાત કરીએ સોડિયમ અને હાઇડ્રોક્સાઇડ આયન બરાબર તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બને છે એમાં OH માઇનસ હાઇડ્રોક્સાઇડ આયન કેટલો છે એક જ છે તો અહીંયા કઈ કૌંસ દર્શાવવાની જરૂર નથી તો સીધે સીધું લખી નાખ્યું NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્લિયર બધાને આટલી વસ્તુ તો આ બહુ મહત્વના ત્રણ નિયમો હતા કે જે આપણને સૂત્ર રાસાયણિક સૂત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ ક્લિયર થાય છે આટલી વસ્તુ બરાબર આગળ જોઈએ હવે સાદા સંયોજનોના સૂત્રો સાદા સંયોજન એટલે નોર્મલી અત્યાર સુધીમાં આપણે જે ભણતા હોઈએ જનરલી આપણને યાદ હોય એ આપણે કેઝ્યુઅલી યાદ કરેલા હોય આપણે એમાં ડીપમાં શું કામ બહુ નું ગયા હોઈએ કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ HCl છે ભાઈ HCl જ શું કામ છે H2Cl કેમ નથી કે HCl2 કેમ નથી આ બધી ચર્ચામાં અત્યાર સુધી આપણે ન પડ્યા જનરલી હાઇડ્રોક્લોરિક એસિડ એટલે આપણે યાદ રાખી લઈએ કે HCl પાણી તો કે H2O બરાબર તો અત્યાર સુધી આપણે એ વસ્તુની ચર્ચા નથી કરી કે શું કામ આવો જ્યારે આ ટોપિક જે છે એ દર્શાવે છે કે આવું જ શું કામ થાય હાઇડ્રોક્લોરિક એસિડ નું સૂત્ર HCl2 કેમ નથી કેમ ખાલી HCl જ થયું બરાબર તો આખો એનો ટોપિક છે સાદા સંયોજનોના સૂત્ર શું કહેવામાં આવે છે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને સૌથી સરળ સંયોજન એટલે કે દાખલા તરીકે હાઇડ્રોજન અને ક્લોરિન હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન અને સલ્ફર બરાબર શું કહેવામાં આવે છે દ્વિઅંગી સંયોજનો કહેવામાં આવે છે એમાં બે અંગ રહેલા હોય દ્વિઅંગી એટલે બે અંગ બરાબર નોર્મલ વસ્તુ છે સમજી શકો છો કોષ્ટક 3.6 માં કેટલાક આયનોની સંયોજકતાઓ દર્શાવેલી છે જે કોષ્ટક આપણે લાસ્ટ ટાઈમ ભણી ચૂક્યા છીએ તમે તેનો ઉપયોગ સંયોજનોના સૂત્ર લખવા માટે કરી શકો છો સંયોજનોના રાસાયણિક સૂત્ર લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો
અને તેઓની સંયોજકતાઓ લખીએ છીએ ત્યારબાદ સંયોજકતા પરમાણુઓની સંયોજકતાઓને ક્રોસ કરે છે એટલે કે આવી રીતે હવે અહીંયાથી જે છે એ હું તમને થોડુંક અલગ શીખવાડું છું નોર્મલ વસ્તુ આપણી પુસ્તક લખવાવાળા મહાન વૈજ્ઞાનિકો જે છે એ એવું માની લીધું છે કે તમને આ વસ્તુની ખબર જ હશે પણ બટ ઓબ્વિયસલી એ વસ્તુની તમને ખબર ન હોય જો તમને એ વસ્તુની ખબર હોય તો તમે સરળતાથી આ વસ્તુ કરી શકો હાલ પૂરતું આપણે અહીંયા સુધી ભણીને એક અલગ ટોપિક ભણવાનો છે કે જેના આધારે તમે આ વસ્તુને વ્યવસ્થિત રીતે સમજી શકો તમારે આ વસ્તુ ગોખવી ન પડે બરાબર હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર એટલે કે હાઇડ્રોજનની સંયોજકતા એક ક્લોરિનની સંયોજકતા એક ચોકડી ગુણાકાર કરો એટલે એચ સાથે એક ગુણાય એટલે એચ સિમ્પલ આવી ગયો અહીંયા ક્લોરિન સાથે એક ગુણાય એટલે ક્લોરિન એક આવી ગયો આખું બની ગયું હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર હાઇડ્રોજન ક્લોરાઇડ પણ કહી શકાય હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણીનું સૂત્ર સંજ્ઞા હાઇડ્રોજનની એચ સલ્ફરની સંજ્ઞા એસ હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે એક છે સલ્ફરની સંયોજકતા કેટલી છે બે છે ચોકડી ગુણાકાર કરો એટલે એચ સાથે બે ગુણાઈ ગયું એચ ટુ અને સલ્ફર સાથે એક ગુણાઈ ગયું એટલે એસ એટલે સૂત્ર થઈ ગયું એચ ટુ એસ પાણી માટે તો કે હાઇડ્રોજન અને શું જોઈએ બીજું ઓક્સિજન જોઈએ હાઇડ્રોજનની સંજ્ઞા એચ ઓક્સિજનની સંજ્ઞા ઓ તો એચ અને ઓ થઈ ગયું હાઇડ્રોજનની સંયોજકતા એક ઓક્સિજનની સંયોજકતા બે ચોકડી ગુણાકાર કરો એચ ટુ ઓ બરાબર તો આ રીતે સૂત્ર લખાઈ ગયું પ્રશ્ન એ થાય કે સંયોજકતા દરેક વખતે અમારે ટેબલમાં ગોતવા જવાની સંયોજકતા કેમ યાદ કરવી આટલી બધી સંયોજકતા અમે કઈ રીતે યાદ કરી શકીએ તો હવે જે આપણો ટોપિક છે એ એનર્જ આધારિત છે સમજો બરાબર મેં તમને 20 નામ યાદ કરવાના કીધા હતા લાઈન હા હી લી બે બો કા ના ઓ ફ ની સો મે એ સી ફો સ ક આ પો કે આ નામ છે બરાબર આની સાથે સાથે તમારે શું યાદ રાખવું પડશે આના નંબર્સ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 આટલું યાદ રાખી લ્યો એટલે માની લ્યો કે તમે જંગ જીતી ગયા ઘણા લોકોને યાદ રહી ગયું છે નામ લઈને હું નથી કહેતો પણ મને ખ્યાલ છે કે કેટલા લોકો યાદ કરી લીધું હશે કઈ રીતે માન પરમાણુમાં કેન્દ્ર છે હવે જો આ થિયરી સમજે કે સંયોજકતા કઈ રીતે નક્કી થતી હોય બધાનું પૂરેપૂરું ફોકસ અહીં આવવું જોઈએ આ પરમાણુનું કેન્દ્ર છે પરમાણુની આસપાસ એની કક્ષાઓ આવેલી હોય પરમાણુ કેન્દ્રની આસપાસ જે છે એની કક્ષાઓ આવેલી હોય આવી રીતે ને આ કક્ષાઓ જે છે એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય આપણે ઇલેક્ટ્રોનની વાત કરી હતી એને નેગેટિવ જનરલી લેવાય છે બરાબર તો આમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય હવે મેક્સિમમ પરમાણુ જે છે તમારે 20 સુધી આવે છે બરાબર 20 સુધી આપણે અહીંયા 10મા ધોરણમાં 20 સુધી જ આવશે તો મેક્સિમમ 20 સુધી અહીંયા સમાડવાના છે હું તમને લિમિટેશન્સ આપી દઉં લિમિટેશન્સ એટલે શું તો કે આ પહેલા નંબરની કક્ષા છે આ બીજા નંબરની કક્ષા છે આ ત્રીજા નંબરની કક્ષા છે પહેલા નંબરની કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે બીજા નંબરની કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને ત્રીજા નંબરની કક્ષામાં વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે પણ આપણે માત્ર 8 સુધી જ રાખશું શું કામ કારણ કે અહીંયા સુધી જ આપણે કરવાનું છે એનથી વધારે કરવાનું નથી એનથી રિવર્સ પ્રોસેસ શરૂ થઈ જાય છે હજી સુધી તમારે સમજવી જરૂરી નથી બરાબર હાલ પૂરતો અહીંયા સુધી સમજો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને ત્રીજી કક્ષામાં તમારે 8 ઇલેક્ટ્રોન સુધી મૂકવાના છે ત્રીજી કક્ષામાં એનથી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે પણ એની ચર્ચામાં આપણે હમણાં પડવાનું નથી ક્લિયર એટલી વસ્તુ ઓકે તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન
બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જ મૂકવાના છે આપણે હાલ પૂરતા, બરાબર. હવે પરિસ્થિતિ શું થશે એ સમજીએ. માની લ્યો કે મારે હાઇડ્રોજનનો પરમાણુ ઇલેક્ટ્રોન રચના સાથે દોરવો છે, તો હું શું કરીશ. આ કેન્દ્ર, પરમાણુ કેન્દ્ર બધાને હોય, આ એની પહેલી કક્ષા, આમાં હું કેટલા ઇલેક્ટ્રોન મૂકું, આમાં હું કેટલા ઇલેક્ટ્રોન મૂકું, માત્ર એક. શું કામ, કારણ કે હાઇડ્રોજનનો નંબર એક છે એટલે એની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, બરાબર. એટલે આમાં હું એક ઇલેક્ટ્રોન મૂકીશ. હવે આગળ જોઈએ, આ જ પોઝિશન આવશે. જોજો બધા, લિથિયમ છે દાખલા તરીકે, લિથિયમનું પરમાણુ કેન્દ્ર, અને આ થઈ ગઈ એની કક્ષાઓ. તો હવે હું શું કરીશ, મારે એમાં ઇલેક્ટ્રોન મૂકવા છે. લિથિયમનો નંબર શું આવે, તો કે લિથિયમ ત્રીજા નંબરે આવે, એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે, ત્રણ. પહેલી કક્ષામાં કેટલા આવે, બે આવે. એક વધ્યો એ ક્યાં જાય, તો કે બાર. વાત પૂરી થઈ ગઈ. હવે આગળ જોઈએ, માની લ્યો કે મારે કાર્બન જે છે એની વિશે દોરવું છે. તો આ કાર્બનનું પરમાણુ કેન્દ્ર થઈ ગયું, આ એની કક્ષા થઈ ગઈ, આ એની બીજી કક્ષા થઈ ગઈ. હવે હું કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકીશ આમાં, તો કે મારે ઇલેક્ટ્રોન મૂકવા જોઈએ છ. કઈ રીતે ખબર પડી, કાર્બનનો નંબર છ છે. મેક્સિમમ હું પહેલામાં બે જ ઇલેક્ટ્રોન મૂકી શકવાનો છું, બાકીના ચાર, તો કે બાર વ્યા જાય, એક બે ત્રણ અને ચાર. ઓકે, હવે હું વિચાર કરું નિયોન માટે. નિયોન માટે મારે શું કરવું પડશે, તો કે સૌથી પહેલા પરમાણુનું કેન્દ્ર દૂર, એની બે કક્ષાઓ, આ એની બે કક્ષા થઈ ગઈ. હવે નિયોનનો નંબર કેટલો છે, 10, એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે, 10 હશે. એટલે પહેલા બે તો અહીંયા મૂકી દીધા મેં, બાકી કેટલા વધ્યા, 8. તો અહીં 8 બહાર જાય, 1 2 3 4 5 6 7 8, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર. હિલિયમ માટે હું વિચારું, હિલિયમ, હિલિયમનો નંબર કેટલો છે, 2 છે. આ એનું પરમાણુ કેન્દ્ર થઈ ગયું, આ એની કક્ષાઓ થઈ ગઈ. હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે, 2 ઇલેક્ટ્રોન છે, એનો નંબર 2 છે. તો 2 ઇલેક્ટ્રોન તો પહેલી કક્ષામાં આવી જાય, 1 અને 2, બાકીની કક્ષા ખાલી રહી, બરાબર. હવે હું વિચાર કરું સોડિયમ માટે, સોડિયમ માટે વિચારીએ. તો સોડિયમ માટે પરમાણુનું કેન્દ્ર, આ એની પહેલી કક્ષા, આ એની બીજી કક્ષા, બરાબર છે. તો હવે સોડિયમમાં કેટલા નંબર છે, 11 નંબર છે, એટલે સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે. હું 11 ઇલેક્ટ્રોન ગોઠવું, 1 અને 2, પહેલી કક્ષા પૂરી થઈ ગઈ, બીજી, સોરી, 2 3 4 5 6 7 8 9 10, 8 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. ભૂલથી એક ઇલેક્ટ્રોન અહીંયા નહીં મૂકી દેવાનો, શું કામ, કારણ કે બીજી કક્ષામાં મેક્સિમમ તમે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકો, માત્ર 8. જો બીજી કક્ષામાં 8 થઈ ગયા, 1 2 3 4 5 6 7 8, તો હજી એની પાસે એક ઇલેક્ટ્રોન વધે છે, બરાબર. સોડિયમનો નંબર 11 છે, એટલે શું કરવાનું, તો કે સોડિયમ માટે ત્રીજી કક્ષા લેવાની, અને એની ત્રીજી કક્ષાની અંદર જે છે એ મારે શું કરવાનું, એક ઇલેક્ટ્રોન મૂકવો પડે. આ થઈ ગયો સોડિયમ માટે, બરાબર. હવે હું ક્લોરિન માટે વિચારું, ક્લોરિનનો નંબર કેટલો છે, 17 છે. અહીંયા શું કરશું, પરમાણુ કેન્દ્ર, એની પહેલી કક્ષા, એની બીજી કક્ષા, એની ત્રીજી કક્ષા, આ રીતે થાય. હવે એના ઇલેક્ટ્રોન મૂકીએ, 17 છે, પહેલામાં મેક્સિમમ કેટલા આવે, તો કે 2, બીજામાં 8, 1 2 3 4 5 6 7 8, 8 અને 2 10 થઈ ગયા. એનો નંબર કેટલામો છે, 17 નંબર છે. તો શું કરશું, કેટલા ઘટે છે, 7 ઘટે છે, 1 2 3 4 5 6 7 થઈ ગયા, 12 7, બીજામાં 8, અહીંયા 2, વાત પૂરી થઈ ગઈ, બરાબર. તો આ રીતે જે છે તમારે ઇલેક્ટ્રોન રચના હોય આખી. હવે વાત તો આપણે સંયોજકતાની કરતા હતા, કે ભાઈ આપણે સમજવું છે તો સંયોજકતા, તો એ સંયોજકતા સમજવામાં આ બધા ઇલેક્ટ્રોનની વાત શું કામ આવી. તો એ વસ્તુને બરાબર સમજો, કે જો કોઈ પરમાણુને સ્થાયી થવું હોય, ધ્યાનથી સમજો,
जो कोई परमाणु ने स्थायी थवू होय तो क्या एनी कक्षा मां छेली जे कक्षा एनी बनती होय ने एमां क्या बे इलेक्ट्रॉन होवा जोईए अथवा जीरो होवा जोईए आठ होवा जोईए आठ होवा जोईए तो एनी जे कक्षा छे एमां स्थायी थई शके अने स्थायी थईने बीजा संयोजन छे बीजा परमाणु एनी साथे जोड़ाई शके। दाखला तरीके हूँ बात करूँ हाइड्रोजन आपणे हाइड्रोजन माटे विचारेलुं छे। હવે હાઇડ્રોજન શું કરે એક ઇલેક્ટ્રોન એની પાસે છે ક્યાં હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવી લે બીજા પાસે તો એની બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન થઈ જાય એટલે કે સ્થાયી થઈ ગયું। જો એ ઇલેક્ટ્રોન ન મેળવે તો પરિસ્થિતિ શું થાય ઇલેક્ટ્રોન ગુમાવે તો ઝીરો થઈ જાય તો એ સ્થાયી થઈ જાય એટલે હાઇડ્રોજનને આપણે ઘણીવાર એચ પ્લસ કહીએ છીએ એટલે હાઇડ્રોજનની સંયોજકતા કેટલી આવી પ્લસ એક। પ્લસ એક શું કામ કહેવામાં આવે છે તો કે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે બરાબર એટલે એની હાઇડ્રોજન ની સંયોજકતા કેટલી થઈ ગઈ પ્લસ એક બરાબર। લિથિયમ માટે વાત કરીએ લિથિયમ ને જો સ્ટેબલ થવું હોય તો શું એની બહારની કક્ષા બીજા નંબરની છે ક્યાં એ શું કરે બીજા સાત ઇલેક્ટ્રોન મેળવે। હવે જો એની પાસે એક ઇલેક્ટ્રોન હોય તો કોઈ બીજા સાત ઇલેક્ટ્રોન ન આપે એટલે લિથિયમ શું કરે બહારની કક્ષાનો જે એક ઇલેક્ટ્રોન છે ને એને ગુમાવી દે બરાબર એટલે લિથિયમ શું થઈ જાય પ્લસ વન એટલે એની અંદરની જે કક્ષા રહી એમાં બે ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન મળી ગયા એટલે સ્થાયી થઈ ગયો ખ્યાલ આવે છે। હવે આ કોની વાત કરી હતી આપણે કાર્બન કાર્બનમાં છે જાતે વિચારી જુઓ તમે કાર્બનની સંયોજકતા ચાર હશે ક્યાંય ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા તો ચાર ઇલેક્ટ્રોન મેળવી દે એટલે એની બીજી કક્ષામાં કેટલા થઈ જાય આઠ થઈ જાય હાલ પૂરતા કેટલા છે એની પાસે ચાર જ છે જો એક બે ત્રણ ચાર એટલે કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ છે ચાર। क्या ई चार इलेक्ट्रॉन मेळवे तो ई स्थायी थई जाय क्या आ चार इलेक्ट्रॉन ई गुमावी दे એટલે અંદર બે થઈ ગયા તો ઈ સ્થાયી થઈ ગયું। આ વસ્તુને સમજો છો બરાબર। નિયોન માટે સારામાં સારું છે શું કામ તો કે નિયોન માં ફિક્સ જ છે અહીંયા બે ને અહીંયા આઠ એટલે બીજી કક્ષામાં આઠ એટલે નિયોન પોતે સ્થાયી છે એટલે હાલ પૂરતું તમે કોઈ એવું તત્વ નહીં જુઓ જે નિયોન સાથે સંયોજાયેલ હોય શું કામ નિયોનને જરૂર જ નથી એ પોતે સ્થાયી છે એને શું જરૂર કે બીજા કોઈ સાથે સંયોજાય સ્થાયી થવા માટે। નિયોનની બહારની કક્ષામાં બીજી જે છે એમાં તે આઠ ઇલેક્ટ્રોન આવી ગયેલા છે તો એ ઓલરેડી સ્થાયી છે એટલે નિયોન સાથે તમે સંયોજન બનતું જોયું જ નહીં બરાબર। આ કોની માટેનું છે તો કે 11 માટે સોડિયમ એટલે 11 11 માં તમે જોઈ શકો છો અહીંયા બે છે અહીંયા આઠ છે ત્રીજી કક્ષામાં એક વધેલો ઇલેક્ટ્રોન છે જો આ ઇલેક્ટ્રોનને અહીંયા સ્થાયી થવું હોય તો શું કરવું પડે क्या બીજા સાત ઇલેક્ટ્રોન લઈ આવો અથવા તો આને એકને ગુમાવી દો સાત ઇલેક્ટ્રોન કોઈ બીજા આપે નહીં એટલે સોડિયમ શું કરે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે શું લખાય Na+ કેટલી સંયોજકતા થઈ જાય +1 એને ગુમાવ્યો એટલે પ્લસ કેટલા ગુમાવ્યા એક ગુમાવ્યો એટલે શું થઈ ગયું પ્લસ થઈ ગયું ખ્યાલ આવે છે આ વસ્તુનો। ક્લોરીનની વાત કરતા હતા ક્લોરીનમાં કેટલા છે 17 સ્થાયી થવા માટે શું જોઈએ તો કે બે પહેલામાં બે છે પછી આઠ બીજામાં આઠ છે ત્રીજામાં આઠ અહીંયા ખાલી એની એક જ ઘટે જો એની પાસે સાત છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો ક્લોરીન સ્થાયી થવા માટે આ સાત ને ગુમાવી ન દે શું કરે એક કોકની પાસેથી મેળવી લે અને એક કોકની પાસેથી મેળવે એટલે Cl માઇનસ થાય એટલે એની સંયોજકતા કેટલી લખાય માઇનસ એક। તો આ આખી સંયોજકતાની ગેમ છે બરાબર જોઈએ હજી જો આ કોષ્ટક હતું બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો જો કેલ્શિયમની સંયોજકતા તમને કેટલી કીધી છે +2 હજી આની વિશે વિચાર કરી લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે। કેલ્શિયમ કેલ્શિયમની સંયોજકતા કેટલી છે +2 છે કઈ રીતે નક્કી થાય સમજો બરાબર કેલ્શિયમ પાસે શું છે તો કે એક અહીંયાનો ભાગ હશે અહીંયા એક કક્ષા હશે અહીંયા એની બીજી કક્ષા હશે અહીંયા એની ત્રીજી કક્ષા હશે। હવે પહેલા આટલામાં જ માત્ર આપણે ચર્ચા વિચારણા કરીએ કેલ્શિયમ માટે તો પહેલામાં કેલ્શિયમમાં બે ઇલેક્ટ્રોન આવી ગયા પછીનામાં આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા 10 થયા હજી 10 મૂકવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરાબર। પરિસ્થિતિ એવી થશે સમજો બરાબર પરિસ્થિતિ એવી થશે કે અહીંયા તમે આ કક્ષામાં આઠ થી વધારે ઇલેક્ટ્રોન મૂકી તો શકો એટલે કે ઇલેક્ટ્રોન અહીંયા મૂકું ખરી પણ આ બંને ઇલેક્ટ્રોન સ્થાયી થવા માટે શું કરવું પડશે ગુમાવવા પડશે સમજો બરાબર।
કારણ કે ત્રીજી કક્ષામાં સ્થાયી થવા માટે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? માત્ર ને માત્ર 8. જ્યારે આમાં ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બને છે? 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ બંને ઇલેક્ટ્રોનને શું કરવા પડે? ગુમાવવા પડે. એટલે શું થાય? Ca +2 એટલે એને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. આ બે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે ત્રીજી કક્ષામાં 8 થઈ ગયા, છેલ્લી કક્ષામાં એટલા આવવા જોઈએ સ્થાયી થઈ ગયો. એટલે એની સંયોજકતા કેટલી છે? 2 છે. એટલે સંયોજકતાને બીજી રીતે કેપેસિટી એવું નામ આપવામાં આવે છે. જો એટલા ખૂબ જ મહત્વનો આખો પોર્શન હતો, બરાબર. હજી એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈ લઈએ. જો મેગ્નેશિયમ, દાખલા તરીકે મેગ્નેશિયમ છે, એની +2 સંયોજકતા છે. તો કે કઈ રીતે ભાઈ +2 બની? જોઈએ આપણે. મેગ્નેશિયમમાં કેટલા છે જોઈ શકો છો? 12 છે. એની માટે આનું પરમાણુ કેન્દ્ર આની પહેલી કક્ષા, આની બીજી કક્ષા, આની ત્રીજી કક્ષા. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, મેગ્નેશિયમમાં કેટલા છે? 12 છે, બરાબર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 8 આમાં 8 એટલે 10 તો થઈ ગયા, વધ્યા કેટલા? 2 વધ્યા, બરાબર. તો સ્થાયી થવા માટે અને હજી આમાં બીજા 6 ઇલેક્ટ્રોન જોશે, તો કોઈ 6 ઇલેક્ટ્રોન તો આને આપે નહીં. એટલે શું કરે? આ 2 ઇલેક્ટ્રોન ને શું કરશે? ગુમાવી દેશે. ગુમાવી દેશે એટલે +2 બનશે. એટલે આખું શું થઈ ગયું? એમજી +2, બરાબર. તો આ રીતે જે છે દરેક તત્વની સંયોજકતા નક્કી થતી હોય છે. તમારે યાદ શું રાખવાનું? સ્થાયી થવા માટે ક્યાં 0, ક્યાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, ક્યાં બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 8 કરતા વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ સ્થાયી થવા માટે ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. આગળ તમે 21 થી આગળ ભણશો, જેમાં 20 તત્વ છે, 21 થી 30 સુધીના ભણશો જ્યારે, ત્યારે તમને એના અમુક નવા નિયમો ખ્યાલ આવશે જે સાયન્સ ને રિલેટેડ હોય છે. પણ હાલ પૂરતું, 10મા ધોરણ પૂરતું તો આટલું જ ઇનફ છે આપણી માટે, બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. હવે તમે આગળની બધી સંયોજકતા છે એ સરળતાથી યાદ કરી શકશો. જેમ કે આપણે આ ટોપિક જોયો તો આખો ભાગ અમુકની પ્લસ સંયોજકતા, અમુકની માઇનસ. હવે તમને ખ્યાલ આવે કે ક્લોરિનની માઇનસ શું કામ છે? શું કામ છે ક્લોરિનની માઇનસ? તો કે ક્લોરિન કેટલામો છે? અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું હતું 17મો છે. 17માં પહેલામાં 2 આવી જાય, બીજામાં 8, 10 એ થઈ ગયા, ત્રીજામાં 7. સ્થાયી થવા માટે 1 જોવે, 1 જોવે એટલે એક લે એટલે કેવો રહે? માઇનસ થઈ ગયો. ગુમાવે તો પ્લસ, લે તો માઇનસ, એટલે ક્લોરિનની સંયોજકતા માઇનસ, બરાબર. તો આ રીતે તમે આ વસ્તુને સમજી શકો છો. હવે આ વસ્તુમાં આગળ જોઈએ. ત્રીજો પાર્ટ છે આનો, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ નું સૂત્ર. કાર્બન ટેટ્રા ક્લોરાઇડ નું સૂત્ર કઈ રીતે બને? જો કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, ટેટ્રા એટલે શું થાય? 4 થાય. જો બરાબર સમજો, આને મોનો હોય તો 1 હોય, ડાય હોય તો 2 હોય, ટ્રાય હોય તો 3 હોય, અને ટેટ્રા હોય તો 4 હોય. હજી આગળ ચાલે પેન્ટા, પેન્ટા એટલે 5. હજી આગળ ચાલે હેક્ઝા, હેક્ઝા એટલે 6. પણ તમારી પાસે આટલું નોલેજ હોવી નફ છે. મોનો હોય તો 1, ડાય હોય તો 2, ટ્રાય હોય તો 3, ટેટ્રા હોય તો 4. ટેટ્રા એટલે 4. કાર્બન ટેટ્રા ક્લોરાઇડ કોની વાત થાય છે? કાર્બન અને ક્લોરિનની, બરાબર છે. એટલે સંજ્ઞા કાર્બન ની સી, ક્લોરિન ની સીએલ. કાર્બન ની સંયોજકતા કેટલી છે? 4, જે આપણે હમણાં જ જોયું. ક્લોરિન ની સંયોજકતા કેટલી છે? 1. નિયમ અનુસાર શું થાય? ચોકડી ગુણાકાર થાય. કાર્બન સાથે 1 નો ગુણાકાર, 1 ક્લોરિન સાથે 4 નો ગુણાકાર, એટલે આખું સૂત્ર શું બન્યું? CCl4, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. અહીંયા કાર્બન જે છે એ 4 શું કરતો હશે? ગુમાવતો હશે. અને ક્લોરિન શું કરતો હશે? 1 મેળવતો હશે. આના 4 અને આનો 1, એટલે આ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો એટલે આના 4 આને મળી ગયા, અને 4 એકા 4 થઈ ગયું, એટલે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ થઈ ગયું. પ્લસ અને માઇનસ વીજભારની દ્રષ્ટિએ પણ આ વસ્તુ કેવી થઈ ગઈ? સંતુલિત થઈ ગઈ. જો પહેલો નિયમ યાદ કરો, તમારું સૂત્ર છે વીજભારની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ? તો કે સંતુલિત હોવું જોઈએ, બરાબર. તો પ્લસ અને માઇનસ ઈ ભાગ થઈ ગયો,
કાર્બન ની 4 ક્લોરીન ની 1 ક્રોસ મલ્ટીપ્લિકેશન CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું સૂત્ર થયું. આયનીય સંયોજનોના સૂત્ર તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા અહીંયા તમે એવું ભાગ્ય જોવા મળે કે ક્યાંક જે જગ્યાએ ડેસિમલમાં આવતું હોય, ડેસિમલ એટલે કે દશાંશમાં આવતું હોય, બાકી બધી જગ્યાએ કેવી સંખ્યા જોવા મળશે, પૂર્ણાંક સંખ્યા જોવા મળશે. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા સૌ પ્રથમ આપણે ધન આયનની સંખ્યા Mg2+, જો મેગ્નેશિયમની સંયોજકતા કેટલી થતી હતી 2+, એટલે એના ધન આયનમાં શું થ લખાય Mg2+, ત્યારબાદ ઋણ આયનની સંજ્ઞા Cl- લખીએ, અને ત્યારબાદ આ આયનોને ત્રાંસા તીર દ્વારા જોડીને રાસાયણિક સૂત્ર જે છે એ મેળવીએ છીએ. દાખલા તરીકે મેગ્નેશિયમ ક્લોરાઇડ સંજ્ઞા મેગ્નેશિયમ માટે Mg, ક્લોરિન માટે Cl, મેગ્નેશિયમની સંયોજકતા +2, Cl-1, ચોકડી ગુણાકાર કરો, પ્લસ અને માઇનસ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયું, ચોકડી ગુણાકાર કરો એટલે Mg 1 સાથે ગુણાય એટલે Mg, ક્લોરિન 2 સાથે ગુણાય એટલે Cl2, સૂત્ર થઈ ગયું MgCl2. તેથી મેગ્નેશિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર જે છે એ MgCl2 થાય. બરાબર, આ મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક Mg2+ આયન માટે 2 ક્લોરાઇડ આયન આવેલા હોય છે. 2 ક્લોરાઇડ આયન તમે કઈ રીતે નક્કી કરો, તમે જ્યારે સૂત્ર બનાવો ત્યારે જોવો અહીંયા મેગ્નેશિયમનો કેટલો છે, એક જ ભાગ છે, પણ એક આપણે લખતા નથી, માત્ર એટલે આપણે Mg માં +1 લખ્યું નથી. ક્લોરિનમાં કેટલા છે, તો કે 2, એટલે અહીંયા બગડો કર્યો, જે શું દર્શાવે તો કે ક્લોરિનમાં 2 છે. બરાબર છે, તો આવી રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક Mg2+ આયન માટે 2 ક્લોરાઇડ આયન હોવા જોઈએ. અહીં ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સંતુલિત કરતા હોવા જોઈએ, જે અહીંયા કરે છે, જે અહીંયા પણ કરતા હતા, અહીંયા એમણે નહોતું દર્શાવ્યું પણ મેં તમને સૂચના આપી દીધી છે, Cl- હોય, C4+ હોય, અને સંપૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. બરાબર, એટલે કે જેટલા પ્લસ હોય એટલા જ માઇનસ હોય. અત્ર નોંધનીય છે કે રાસાયણિક સૂત્રમાં આયનો પરના વીજભાર દર્શાવાતા નથી. જ્યારે આપણે આનું સૂત્ર આખું લખી નાખીએ ત્યારે એની જગ્યાએ એની ઉપર કોઈ પ્લસ અને માઇનસ દર્શાવવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. જ્યારે આયન ખુલ્લો મૂકી દીધો હોય કોઈ પણ એક આયન, તો પછી તમારે એમાં પ્લસ કે માઇનસ જે છે એ દર્શાવવું જોઈએ, પણ એક વખત સૂત્ર બની ગયું પછી એની ઉપર કોઈ પ્લસ કે માઇનસ દર્શાવવાની જરૂર રહેતી નથી. તો મિત્રો, આ તો આજનો આપણો ઓલઓવર લેક્ચર. બરાબર, હવે આજના લેક્ચરની અંદર જે કંઈ પણ પાઠ આપણે શીખ્યા છીએ એ આગળ પણ બધી જગ્યાએ બહુ કામ આવવાનો છે. હજી આગળ આપણે સૂત્ર બનાવવાની પ્રેક્ટિસ કરશું. આગળના લેક્ચરમાં હજી આપણે સૂત્ર બનાવવાના છે, પણ એ માટે જરૂરી છે કે તમે લોકો સંયોજકતાવાળો ભાગ જે આજે ભણાવ્યો એ વ્યવસ્થિત રીતે ફરીવાર સમજી લ્યો. પહેલા 1-20 નામ છે એ લાઈનમાં યાદ કરી લ્યો. બરાબર, તો આપણે આગળનું કામ જે છે એ આસાનીથી કરી શકશું અને સૂત્રની સંયોજકતા તમને આસાનીથી યાદ રહી જશે. હોમવર્ક જે છે એ તમને મળી જશે સમયસર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો.